મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે અરવલ્લી પક્ષની એવોર્ડ ભારત સરકાર તરફથી અપાતા પક્ષની શ્રી એવોર્ડ માટે મેઘરજ તાલુકાની ગોટા ગામની તિવસાની પ્રતિક્ષા યાદીમાં પસંદગી થઈ મેઘરજ તાલુકાના અંતરિયર વિસ્તારમાં આવેલ ગોઢા ગામની ટ્વિસાબેન જયેશભાઈ પટેલ નામની 18 વર્ષીય ટ્વિસા પટેલ જે વિજ્ઞાન વિશે પહેલાથી જ નાનપણમાં જ રૂચિ ધરાવતી હતી તેને આકાશમંડળ વિશે અવનવું જાણવા હંમેશા તત્પર રહેતી અને હાલ ટ્વિસાએ ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી છે અને સાથે સાથે તેની પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી સૌપ્રથમ ઇસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલિમ્પિયાડ 2 ક્ષેત્રની પરીક્ષામાં ભારત તરફથી પ્રથમ નંબર આવતા ચંદ્રયાન મિશન 2માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો જેમાં ટ્વિસાએ ધોરણ 5થી જ નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામિનેશનની પરીક્ષાની તૈયારી કરેલી જેમાં સતત 3 વર્ષ નિષ્ફળતા મળી રહી હતી ત્યારબાદ વધુ મહેનત કરતાં સફળતા મળી હતી જેમાં ઇસરો દ્વારા યોજવામાં આવતી ટેડએક્સ ઇવેન્ટોમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે પસંદગી પામી હતી ત્યારબાદ બીજી સફળતા ટ્વિસાને એ મળી હતી કે જેને અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કેસ્મોલોજી વિષય પર 10 જેટલા દેશો વચ્ચે ડિબેટનું આયોજન કરેલ હતું ત્યારે તેમાં સમગ્ર ભારત દેશ તરફથી ટ્વિસાનું પ્રથમ પસંદગી કરવામાં આવી છે જ્યાં કુલ 5 દેશોમાંથી સૌથી નાની વયે ટ્વિસાની પસંદગી પામી હતી એ એના જીવનની બીજી સફળતા પામી છે હવે ભારત સરકાર દ્વારા આપવામાં આવતા એવોર્ડમાં હાલ પક્ષમી એવોર્ડ માટે સાયન્સ એન્ડ રિસર્ચ ક્ષેત્રે ગુજરાત રાજ્ય તરફથી ટ્વિસાનું નોમિનેશન થયું છે જેમાં પ્રતિક્ષા યાદીમાં પોતાનું નામ આવતા ખુશી વ્યક્ત કરી હતી ટ્વિસાના જણાવ્યા મુજબ હાલ આ એવોર્ડ માટે 3 રાઉન્ડમાં યાદી તૈયાર થતી હોય છે જેમાં હાલ ફાઇનલ યાદીમાં ગુજરાત રાજ્યમાંથી સાયન્સ રિસર્ચ ક્ષેત્ર પર ટ્વિસાની પસંદગી યાદીમાં નોમિનેશન થયેલ છે હવે બીજા રાજ્યો દ્વારા પણ સાયન્સ રિસર્ચ ક્ષેત્ર પર કેન્ડિડેટનું નોમિનેશન કરી યાદી તૈયાર કરશે ત્યારે ભારત દેશ હવે બધા રાજ્યોમાંથી સાયન્સ રિસર્ચ ક્ષેત્રે પક્ષમી એવોર્ડ માટે કોને સિલેક્શન કરે છે એ હવે જોવાનું બાકી રહ્યું અનિશા આદમ સ્પીડ ન્યૂઝ 17 અરવલ્લી નમસ્કાર, હું ત્વિષા જયેશ ચૌધરી. ઇસરો આગામી આદિત્ય L1 પ્રોજેક્ટ ઉપર, જે સૂર્ય ઉપર કરવામાં આવવાનું છે, એ પ્રોજેક્ટ ઉપર વર્ક કરી રહ્યું છે કે જેની અંદર 3 પ્રકારના વ્હીકલ બનાવવાના છે. એની અંદર ઓર્બિટલ વ્હીકલના ફ્યુઅલ એન્જિનનું ડાયાગ્રામ, મિકેનિઝમ, એનું સ્ટ્રક્ચર, એના ટોટલી ડાયાગ્રામ મારા થકી ઇસરોને આપવામાં આવેલા હતા કે જેને ઇસરોએ અપ્રૂવ કરેલા છે. એના બેઝિસ ઉપર મેં પદ્મશ્રી એવોર્ડ માટે નોમિનેશન કરેલું હતું કે જેમાં ગુજરાતમાંથી પદ્મશ્રી માટે મને નોમિનેટ કરવામાં આવી છે. અને સાયન્સ એન્ડ રિસર્ચ ફિલ્ડની અંદર આમ તો ભારતના જુદા જુદા રાજ્યોમાંથી ઘણા જુદા જુદા વ્યક્તિઓ અને ઘણા મોટા મોટા નામ સિલેક્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી મારી પસંદગી થયેલી છે, પરંતુ આ એક નોમિનેશન છે. હજુ સિલેક્શન આનું જે તે મહિનામાં ઇવેન્ટના આગલા અઠવાડિયામાં પાકા લિસ્ટમાં જાહેર કરવામાં આવશે.